ભગવાને દરેકના જન્મજાત બે આંખ બે કાન એક નાક આપેલા હોય છે હેન્ડીકેપ વ્યક્તિ એવા હોય છે જેમને સંપૂર્ણ અંગો નથી મળતા હોતા ત્યારે તેવી જ એક બાળકી કે જેને જમણી બાજુનું કાન નહોતું જમણી બાજુના કાનમાંથી તેને સંભળાતું પણ નહોતું ત્યારે ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલમાં આ બાળકીની સર્જરી ડોક્ટર વૈદિક ચૌહાણ દ્વારા કરવામાં આવી અને જમણી બાજુનો કાન નાખવામાં આવ્યો અને સર્જરી સક્સેસફુલ પણ રહી તેમજ બાળકીને હવે જમણા કાનથી પણ સંભળાવા લાગ્યું છે મેરા નામ કિંજલ પાટીદાર હે મે રાજસ્થાન મે રહેતી હું મુજે પહેલે સુનાઈ નહીં દેતા હતા અબ હી હોસ્પિટલ મે આયુ તક અચ્છી તરહ સે સુનાઈ દે રહા આપણે હમણાં જે સર્જરી થઈ છે એ એટ્રેઝિયા કરીને કહેવાય છે એટ્રેઝિયાની રિયર રીકન્સ્ટ્રકશન સર્જરી કે જેમાં બાળકોને જન્મજાત કાન બનેલા હોતા નથી બહારનો કાન બી નથી હોતો ને અંદરનો કાન પણ નથી હોતો તો આવા કન્ડિશનમાં બાળકોને સાંભળવાની તકલીફ અને સાથે સાથે કોસ્મેટિક તકલીફ પણ એટલી જ પડે છે હવે એના માટે આપણે જે સર્જરી કરીએ છીએ એમાં અંદરનો કાન પણ બની આપીએ છીએ અને બહારનો પણ પ્રોસેસીસ તરીકે બનાવી શકીએ છે જેથી આ બાળકો આગળ જતાં એમની રીતે ઇન્ડિપેન્ડન્ટ કામ હોવાને દરેકને જન્મજાત બે આંખ બે કાન જીભ હોડ બધું જ આપેલું હોય છે પણ જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે એના ડેવલપમેન્ટમાં કંઈક ખામી હોય છે એને કારણે જે તે ભાગ ડેવલપ થવો જોઈએ ભાગ ડેવલપ નથી થતો આ દીકરીને જમણા ભાગનો ઇન્ટરનલ ઇયર અને એક્સટર્નલ ઇયર બંનેની ડિફેક્ટ છે એટલે જે એનો સીટી સ્કેન એ બધા રિપોર્ટ કરાયા ત્યારે ખબર પડી કે એને અંદર કાનમાં જે ત્રણ સામાન્ય હાડકાં હોય એની જગ્યાએ બે જ હાડકાં છે અને બહારનો જે કાનનો જે કાણું હોય એ જે જ્યાંથી અવાજના તરંગો રિસિવ કરતું હોય છે એ જગ્યા પણ એને બંધ હતી અને એની તપાસ કરતાં એટલી ખબર પડી કે એને હિયરિંગ એ બાજુ ઘણું જ ઓછું હતું એટલે આપણે જોઈએ તો આમાં બહારનો એક્સટર્નલ નું ઓપનિંગ જે કે ઓ એક્સટર્નલ ઓડિટરી મિએટર્સ કે જે પરમાનન્ટ રહેવું